હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાને ફ્રેશ અને એનર્જેટિક બ્લોગમાં, અને ગુડ આફ્ટરનૂન બધાને. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ મમ્મી, જય શ્રી કૃષ્ણ બટા, જય શ્રી કૃષ્ણ ખુશી, જય શ્રી કૃષ્ણ બધાને ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન. શું કરતી હતી? કઈ નઈ, જો બપોરે બધા જઈમાં વાસણ ધોયા ને ફ્રી થયા, હવે બ્લોગ ચાલુ થઈ ગયો. કારણ કે આજે આશીષ ને ઘણું બધું કામ હતું, તો પછી બધું ભેગું થઈ જાય એમ હતું એટલે. હા, ને હું હજી બહાર આના માટે ગિફ્ટ ને લેવા ન જઈ શક્યો, તો હું હવે જઈશ. કઈ વાંધો, ફ્રી થયો ને એટલે આજે તમને બધા મસ્ત મજાનું ગિફ્ટ મળી જશે. તમને બેયને બધાયને ક્યાં કહું, બધાયને દેવા જઈશ તો મારી વાત કઈ વાંચશે નહીં. આપણે યુટ્યુબ માં હમણાં 3 લાખ થવાના છે, તમારે જે ગિફ્ટ લાવવાની 3-3 લાખ ને દેવાનું. એમાં કોમેન્ટ આવી હતી કે ખુશી દીદી ગોલ્ડ આપવાના આવી છે. અરે કેવડો ભાવ એ ખબર એ અત્યારે ભૂલો એનાથી જ થાય છે જે પ્રયત્ન કરવાની કોશિશ કરે છે. બાકી કઈ નહીં કરવા વાળા ને તો ભૂલો થવાની જ નથી, તો બસ ભૂલો શોધ્યા જ કરે છે. અરે વાહ, સાચી વાત છે. કઈ કરશો તો ભૂલ થઈ છે, ને ભૂલ થઈ છે તો એમાંથી શીખશો. બાકી કઈ નથી, જરા કઈ કરવું જ નથી, એનાથી કઈ ભૂલાઈ નથી થવાની, કઈ નથી થવાનું, બસ બીજાની ભૂલું દેખાય. પણ એ કરે તો હે, બીજાની ભૂલું કાઢવાનું કામ કરે. બાકી આપણે કઈ પણ કરીને ઘણા એવા કામ હોય જેમાં આપણાથી ભૂલ થઈ જાય એમ, પણ ભૂલ તો થવાની જ ને. એમાં કઈ મોટી વાત થઈ નહીં કે ભૂલ તો બધા થી થાય. કઈ કરવું જ નથી મારે તો, ભૂલેય ન થાય ને હાટે. હા, તો ખાલી એક જ કામ વધે આપણે. કઈ પણ ભૂલ થાય ને તો અફસોસ નહીં કરવાનો, ભૂલ ને ભૂલી જવાની અને આગળ જિંદગીમાં વધી જવાનું. જે માણસ કહે ને કે તમારથી ભૂલ થઈ એને ભૂલી જવાના. જી માણસ કહે એને ભૂલી જ જવાના, બી ભૂલ ભૂલી જાય. કારણ કે જે ભૂલો કાઢવા વાળા હોય ને એવા છે, સાચી વાત છે. આ લોકોને ઇગ્નોર કરી દેવાના, ઇગ્નોર જ કરવાના. જો હંમેશા માણસ માત્ર ને ભૂલ ને પાત્ર, એ વાત સાચી. પણ એ પછી આપણે જાણી જોઈને ભૂલ નહીં કરવાની ને, માણસ માત્ર ભૂલ ને પાત્ર, ભૂલ કરીને કહી દેજો માણસ માત્ર ભૂલ ને પાત્ર. જે લોકો કઈક સારું કરવા જાય છે એનાથી કઈ પણ ભૂલ થઈ જાય, કઈ પણ બોલાય જાય એના માટે. ઓકે, ઉપવાસ ચાલુ થઈ ગયો ઉપવાસ. મોઢું તો ચાલુ જાય. જો હું નવી નવી આવી ને જયારે, ત્યારે હે ને મને આ વોલ સ્ટીકર લગાવવાનો બહુ એટલે બહુ જ શોખ હતો. તો મેં આશીષ ને કીધું કે મારે હે ને આવી રીતનું સ્ટીકર લગાવવું છે. મેં તો ત્યારે અમારી ફર્સ્ટ આર્ગ્યુમેન્ટ થઈ હતી, મને હજી લગી નહીં કે આશીષ કે આવા સ્ટીકર ન લગાવાય, મહિના બે મહિનામાં બધા ઉખડી નીકળી જાય છે. કે હું તને સાચું કહું, મેં ભલે નીકળી જાય પણ મારે તો લગાવવું જ છે. તો મેં ધરા લગાવ્યું, 2 વર્ષ થઈ ગયા, હજી મારા મોરલા ને કઈ થયું નથી. એ વાત સાચી કે અહીંયા મારી ભૂલ હતી, મેં સ્વીકારી હતી તરત જ. પછી બાયડી નું માનો ને તો એવું ન હોય દર વખતે ભાઈ નું માની શકે, તો કોક વાર અમારું માનવું પડે. પણ એ તો ભાઈ એક્સપિરિયન્સ એવો હતો કે એક વાર લીધું હતું તો નીકળી ગયું હતું. આ વખતે સારું આવ્યું, નીકળી ગયું. અમે લીધું હતું એક વાર ઓફિસ માં, તમે લોકો મને તમારી ખબર હોય ને. જો એવું અને એવો મોરલો હે, મોરલો કઈ થયું નથી. અને આપણે આ ઉપર એ જે ડિઝાઇન લઈ લઈએ એવી ને એવી આય 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 એવી ને એવી હે. તો જોઈએ હજી કેટલા વર્ષ લગીને હાલે હે આ. ના, એ હવે નો નીકળે, એ હવે પરમેનન્ટ થઈ ગયું, ચીપકી ગયું. જ્યારે હું ને ત્યારે હું આ બાજુ હું, એટલે રોજ હે ને આ ફોટા ને એના મોરલા ને જોઈને જો હવે આદત પડી ગઈ. ના, મોરલો હારો એમ સેટ હારો થઈ ગયો. એક કોમેન્ટ હતી, ઈ કોમેન્ટ માં એમ લખ્યું હતું કે ખુશી દીદી સરસ લોક છે, બહુ મજા આવે છે. મને ખાલી મને એક સવાલ નો જવાબ આપો કે તમે હે ને ઈ મહાશિવરાત્રિ વાળો બ્લોગ હતો ને એની હતી કે આ બ્લોગ માં બિંદી કેટલી વાર બદલી હે. તો એનો જવાબ હે હું તમને દેવા મૂકું. કારણ કે મને બહુ ગમ્યો ઈ તમારો સવાલ. તો જો ફર્સ્ટ હે ને મેં જયારે તમને લુક આપ્યો ને, ત્યારે મેં એના દુધિયા કલર જેવી એક બિંદી લગાવી બરોબર. ઈ પછી અમે મંદિરે ગયા ને, એટલે મેં સેજ એમ થું કંકુવારી કરી ગયા, એટલે તમને એમ લાગ્યું કે રેડ કલર ની બિંદી હે. પછી જયારે હું સુઈ ગઈ હતી થોડીક વાર, પછી ઉઠી એટલે મેં મોઢું ધોયું હતું, એટલે એ કંકુ નીકળી ગયું, એટલે પાછી તમને દુધિયા લાગી. અરે વાહ, એવું તો મેં માર્ક નત કર્યું લે. જોયું તો મારા ફ્રેન્ડ લોકો એને એટલું બધું માર્ક કરે, તમે નથી કરતા. ઓહો, બહુ બધું માર્ક કર્યું એમ અમે. સાચી વાત છે, આપણે માર્ક નથી કર્યું. કર્યું આપણે માર્ક થયું હતું કે તમારો ચાંદલો એક દી આ
થઈ ગયો હોય આપણે આમ કઈક મોઢું લુયું હોય તો થઈ ગયો. આઈએ એક હતો બોલો કોમેન્ટ મે વાંચી હતી બધાને થેન્ક યુ કે તમે લોકો અમને આવું બધું કયો છો અને તમે અમને ફેમિલી માનો છો એટલે તમે લોકો કયો છો આવું થેન્ક યુ. હા હા ને આપને ખબર પડે ને આપણે કઈક આમ થી થયું હોય ભૂલ થઈ હોય તો આપને કે આયા વસ્તુ આ ભૂલાય થઈ આપણી હે. અત્યારે આશીષ ગિફ્ટ લેવા જાય છે ને તો મે એમ કીધું કે હાલો હું નવરી છું ને તો હુંય તમારા ભેગી આવું તો કે તારે આવવાની કઈ જરૂર નથી. એને હકમ મે કીધું તું હું કેમ ખોટે ખોટી દોડડાઈ થાસ કીધું મે તને કોઈ શું કીધું તું આવ મારી આઈ રે મારે મને મળવાનું છે ગિફ્ટ હાલો ને હુંય આવ આઈ રે. તો આશીષ ને મનમાં એમ થતું હોય છે કે હું ગિફ્ટ લેવા ને લઈ જાઉં ને તો એ તો ગિફ્ટ લેતા લેતા લઈ આ બીજું એક ગિફ્ટ હારે લઈ લઈ છે એના કરતા ખર્ચો નથી કર્યો. બે વસ્તુ થાય હકે કે કાઈરે બીજી એકાદી દુકાન દેખાય તો કે આશીષ ઓલું લેવું હોય તો એ ખર્ચો થાય એના કરતા હું એકલો જઈને એકલો જ લઈ આવું તો એમાં મારો બધાય રીતે ફાયદો. તો આશીષ છે ને બધી વસ્તુ એનો ફાયદો તો જોવે જો આશીષ તમે ફાયદો તો જોવાનો જોઈએ ને આપણે આપણો ફાયદો ન જોઈએ તો બીજા કોણ જોઈશે ગામ થોડું આપણો ફાયદો જોવે આપણે આપણો ફાયદો હંમેશા જોવાનો. પણ હું કાઈ નહીં લેવરાવ એમ કહું તોય મને લઈ જ જતા ના ના ઈ હેને બહાર આવે ને તો થાકી જાય પછી રાતે એને હેને તાવ આવ આવી જાય એટલે હું એને એને થાકાવે ને એવું કામ નથી કરતો. જો અત્યારે હે ને આશીષ ગિફ્ટ લેવા જાય છે અમારું અને અત્યારે બધા બેઠા હતા ને તો આશીષ ને નક્કી કર્યું કે આજે હે ને આપણે કુંભણિયા ભજીયા બનાવવા અને પટ્ટી ભજીયા બનાવવા છે. તો આશીષ કે કે હે ને બધી વસ્તુ હે ઇન્સ્ટન્ટ બધું લઈ આવો હા હોવ ગમે એ કરો પણ હાંજે ને હાંજે એને પટ્ટી ભજીયા ને એ બનાવી દેજો હે આશીષ. હા કુંભણિયા ભજીયા આજ ખાવા હે ને આજ પટ્ટી ભજીયા મેં એને કીધું નું કીધું કુંભણિયા ભજીયા ને પટ્ટી ભજીયા કરજે પણ એ કહેતી નથી પણ મેં કીધું આજે ગમે કાઈ વાંધો નહીં આવે આ વરસાદ પડ્યો ને એટલે આપણે છેલ્લી વાર એકવાર કર નાખી હવે. હા વરસાદ પડ્યો તો કુંભણિયા યાદ આવે નાના શિયાળો એ તો કુંભણિયા ભજીયા તો ખાવા પડે ને તો કે શિયાળો ઉનાળો બે ભેગું એ પણ આપણે આજે બનાવી જ નાખી ગમે એ થાય હે કાઈ વાંધો નહીં આજે હે ને મેં કીધું તો જ હું ગિફ્ટ આપીશ નકર ગિફ્ટ નહીં આપું. લા એનું ગિફ્ટ તો વરી એવું છે મજાક કરું હું ગિફ્ટ લેવા તો જાઉં જ છું. મળી તો જાય જ આપડે અહીંયા બાજુમાં હે ને એટલે ઉપાધિ નથી એ કઈ ચિંતા નથી ફાયદો હે નવસારી માં રહેવાનું અમે ત્યાં રહી ને અહીંયા નો. જો 3:30 થયા ને એટલે સાસુ હોવ બે ને હે ને મસ્ત ભૂખ લાગી ગઈ હે તો આશીષ અત્યારે બહાર ગયા હે ને તો હાવ હોવ બે હે ને ટેટી સુધારી ખાઈ લે એમ મમ્મી તો પણ આશીષ બ્લોગ જોઈશે ને કહેશે તમે મેદા એકલા એકલા જ ખાવો પણ અમે એને જોકે બધી વસ્તુ હે ને મૂકીને કઈ ખાય નહીં પણ ક્યારેક ભૂલથી ખવાઈ ગયું હોય ને તો એવું કરે કા મમ્મી જો અમારું ગિફ્ટ આવી ગયું છે આની અંદર ઓ બોક્સ લઈ આવ્યો હો બા એના ચાંદીના શું હોય છે ઉપર ઊભી રહું જોઈ લે જોઈ લે લે સમજ પડે આમ જ જોવાનું હોય આમ કઈ દેખાતું તો નથી હર વખત દઈને બા કહેશે લાવ ખોલી જ નાખું આમ કરીને ગિફ્ટ આવી ગયું મસ્ત મજાનું તમે બધાય કીધું તો હોના ચાંદી નથી પણ એનાથી થોડું કજે નીચું હે પિત્તળ હે બતાવો હાલો અરે વાહ કરતા લેમ ને આશીષ તમને વાત કહું મને હે ને થોડીક લાઈટ થઈ ગઈ હતી આ તમારા સરપ્રાઈઝ ની કારણ કે મેં એક બે કોમેન્ટ સે વાંચી હતી ને તો મને એવું થયું કે આ હે ને ઈદ લેવા ઉપડાય છે મમ્મી કોમેન્ટ હતી કે તમે હે ને બાને ને 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 ઓલું મ્યુઝિક ઓલું લઈ દો કરતાલ ને ઈ લઈ દો તો કે ભજન માં ઓર મજા આવશે મે કીધું ઈ વાત સાચી કીધું તારા ચોપડી પડ્યા એમ ને એમાં જો કાઈ બાકી નહીં રાખવાનું કે જી યાદ આવે ને અને જી આપણે કીએ ને કે ઈ વસ્તુ કરી જ નાખવાની હા ઈ વાત સાચી સજેશન સાચું હતું કે બાને ને ને કરતાલ લઈ દો તો મજા આવશે કે ભજન માં ઓર અરે વાહ આ કયા ઓલા હે આ પિત્તળ ના હે સુપર મીઠો અવાજ આવે ને એવું લેવાનું વગાડો છે તમને આવડે હે કેવું લાગ્યું તમને આ ગિફ્ટ બા વગાડ્યા જ કરશે
મેં કીધું આ વખતે હેને મારો અંદાજ ખોટો હોવો જ ન જોઈએ, પણ મેં હેને કીધું નહીં, મેં તું કહીશ ને વરી તો આશીષ નું હેને સરપ્રાઈઝ બખેડાઈ જશે, એટલે એનું કઈ બોલી જ નહીં, મેં તું જોઈ. ઈ વાત સાચી કે તો કહી દે તો સરપ્રાઈઝ એમ લાગે કે આને ખબર પડી ગઈ. બે ના એક એક લઈ આવ્યો એમ ને, બે બે એટલે એક એક જોડી, એક એક જોડી બે હારું લઈ આવ્યો. અરે વાહ, થાય ને મજા ને બે. તો થેન્ક યુ હસબન્ડ, યોર વેલકમ. હવે આપણે બે ને મોજ પડવાની છે, હવે આપણો તાળ હરખો આવશે ખુશી જોરદાર. અને બા બધાએ વખાણ કર્યા તમે બેએ બહુ સરસ ભજન ગાયું. હા તો સારું ને, બધાએ કોમેન્ટ કરી, બધાને થેન્ક યુ, થેન્ક યુ, સારું કહેવાય ને. મંજીરા લઈ દો, મંજીરા તો હું હાથમાં વગાડવા વહમાં પડે આપને, જરાક કરતાલ મજા આવે, વજન ની લાઈન હે ને એકદમ પરફેક્ટ આવે, પરફેક્ટ આવે, એટલે કાઈ ને આરો જો અમે હાહુ બે હે ને, અત્યારે થોડુંક શાકભાજી જે લેવાનું હે ને લઈ આવી, જોઈ આયા મળે હે કે નહીં, નકર આપણે મોટી માર્કેટે જઈને લઈ આવશું. પણ આજે હે ને આપણે કુંભણિયા વજન પડી પચ્યા બનાવી દઈશું. એક જો બીજી બધી વસ્તુ તો મળી જશે, એક લીલું લસણ હે ને એનું જરા વીમો હે, એટલે એનું વિચારવાનું હે. તો મમ્મી ને ખુશી તો મરચા ની લેવા ગયા ને, મરચા ને ન મૈલું મરચા ન મૈલા લસણ, તો હવે જવું જોઈશે મોટી માર્કેટે. મમ્મી હાલો આપણે બે આયલા જા, હાલો મોટી માર્કેટે જાય, બાઈક કાઢું આપણે બે ફટાફટ લઈ આવી, ફટાફટ લઈ આવ. બધી વસ્તુ મળી ગઈ, મરચા ધાણા ને લીલું લસણ. ખુશી લીલું લસણ લેવા ગયા ને, એમાં બિચારા ઓલા જે ભાઈ હતા ને એની સ્કીમ થઈ ગઈ. હું કહ્યું કે જે વેચવાળો ભાઈ હતો ને એ ભાઈ કે 60 રૂપિયા નું 100 ગ્રામ લીલું લસણ, લીલું લસણ 60 રૂપિયા 100 ગ્રામ કીધું, તો બીજો ભાઈ 100 ગ્રામ લેતો હતો. મેં જોયું એમાં 5 કળી હતી 100 ગ્રામ માં, ને એ બીજી એક પડી પડી વેચતો હતો આવડી, ઈ 10 રૂપિયા ની એક, એમાં 3 લસણ ની કળી હતી. મેં કીધું 100 ગ્રામ ન જ જતું, મેં કીધું આવી 5 આપી દે કીધું મને, તો 5 કર્યું ને પછી એને જોઈ, મેં કીધું આને હવે વજન કરો, તો 250 ગ્રામ દીધું. કીધું પડી ને તમારું વજન વધારે, કીધું ભાઈ મને તો પછી પૂરેપૂરા વાઈપી 10 રૂપિયા એક પડી, કે આ બધા કારીગર કે ઓલું કરીને વહી ગયા ને કે વજન વધારે લસો. થોડોક આપડે દિમાગ અગાવો પડે ને, પછી ચાલુ કરી બનાવવાનું, બધું ધોઈ નાખવું, ધોઈ ને પછી એકદમ સુકવી દઈ, સુકવી દઈ ને પછી આપડે બધું સુધારી નાખી. પટી ભજીયા મારે નતા કરવા, મીન્સ પટી ભજીયા નહીં ભાવે, પટ્ટી ભજીયા કરી કે મારે ખાવા છે, તો પટ્ટી પટ્ટી ભજીયા તો બે જ હોય ને, કુંભણિયા. તો ચાલો તમારી બધાની કોમેન્ટ આપણે વાંચી લઈએ. તો ફર્સ્ટ કોમેન્ટ છે પારુલ બેન ની, કે મને તો તમને ત્રણેય ને જોવાની બહુ જ મજા આવે છે, ખાસ તો આશીષ ભાઈ ને, થેન્ક યુ. એક કોમેન્ટ છે કે મારા મમ્મી એના ઘરે બોટલમાં બધી વસ્તુ ભરે, કે તમારી જેમ, કે તો એ વાત સાચી છે, બધાએ બોટલ નું કીધું કે બધા આમાં ગમે એ તમે ભરી શકો, કે કઈ થાય છે નહીં ખુશી બેન, તો બધાને થેન્ક યુ. ઘણા બધા નવી નવી ટીપ્સ આપી છે, સજેશન આવ્યા છે, આ રીતે ભરી શકો, બધાને થેન્ક યુ. હા, એક શોભના બા જાડેજા ની કોમેન્ટ છે કે તમારો વિડીયો હું દરરોજ જોઉં છું અને મને બહુ જ મજા આવે છે જોવાની, હું રાજકોટ થી, તો થેન્ક યુ. તો એક ભાવનગર થી એતલ ની કોમેન્ટ છે કે જય માતાજી બધાને, હું તમારા વિડીયો દરરોજ જોઉં છું અને તમે અમારા ભાવનગર માં આવજો અને ખોડિયાર માતાજી ના મંદિરે, તો જય માતાજી, અને જરૂર આવશે અમે ત્યાં. અને તમે બધા એ છે ને કઈક 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 સજેસ્ટ કર્યું છે કે ગિફ્ટ માં સાડી હશે, ટોપ હશે, બા માટે બુક હશે, તો બધાને પેલા તો થેન્ક યુ.
ને કોઈનો ગેસ સાચો નહોતો એટલે મેં પિન ન કહી દી, કારણ કે ખ્યાલ નહોતો તમને લોકો ને, કે તમને લોકો ને ખ્યાલ આવી જાય, પણ આ વખતે આશી છે ને કઈ હિન્ટ નો આપ આપણને, એટલે ખ્યાલ ક્યાંથી આવે? ઓલી વખતે કેમ વોશિંગ મશીન માં તમને લોકો ને ખબર પડી ગઈ, એક નાનકડો ટુચકો કેમ થઈ, હિન્ટ આપી દઉં તો નેક્સ્ટ ટાઈમ હે ને તમે હિન્ટ આપતા રહેજો. ઓકે, કઈ કા અટપટુ હિન્ટ આપી દઈશું. તો ચાલો, વાગી ગયા છે સાંજના 7 ને સાસુ હવે તૈયારી ચાલુ કરી દીધી છે, કુંભણિયા ભજીયા ને પટ્ટી ભજીયા બનાવવાની. હા જો તૈયારી હે ને, ફૂલે ફૂલ ચાલુ હે, આપણે લીલું લસણ સુધાર્યું હે, અને જો આર્યા ને એને આપણે હે ને આ બધું અલગ પાડી દીધું, હજી આ એકદમ ઝીણા સુધાર નાખશે કોથમરી ને. ઓકે, અહીંયા આદુ સુધારાય, અલી બાજુ આદુ સુધારાય છે, એટલે બે બાજુ ધમ તૈયારી ચાલુ છે. ચૂલા ઉપર ચટણી મૂકી, ચૂલા આમલી પલાર મૂકા હે અહીંયા, એટલે પછી આમલી ચટણી બનાવી હે ને. અરે વાહ, કોથમરી નાખવા કાચનો બાઉલ ભરી દીધો છે, આ લીલું લસણ, પછી આ લીલું મરચું, આદુ ને મરચી ની પેસ્ટ છે, આ હિંગ, ચણા નો લોટ, અજમો, મીઠું અને લીંબુ, આપણે સ્વાદ અનુસાર જ નાખશું. અને આમાં હે ને તમે મેથી નાખી શકો અને પાલક નાખી શકો, પણ અમે છે ને બે એવો જ કર્યું, અમે નથી નાખ્યું, બરોબર ને મમ્મી? આ વખતે નહોતી ઈચ્છા મેથી ના, નેના ભજીયા તો ઘણી વાર ખાધા હતા, કીધું આ વખતે મારે મેથી નો સ્વાદ જ ન જોઈએ, મેં પાલક કે મેથી કઈ નથી નાખ્યું, તમે આમાં એ નાખી શકો, થોડીક ચણા લોટ ની જરૂર પડી હતી ને, તો મેં પાછું હે ને થોડોક ચણા લોટ નાખ્યો હે, જો આ રીતનું બેટર એકદમ રેડી થઈ ગયું આપણું. અરે વાહ, સરસ. હવે તમને બતાવી દઉં પટ્ટી નું બેટર. તો જો આપણે હે ને હવે પટ્ટી ભજીયા બનાવવા હે ને, તો પટ્ટી હે ને આવી રીતના મરચા ને આપણે કર નાખી હે, આપણે બધી હે ને પટ્ટી ને નાખી દઈશું, પછી એમાં છે ને થોડોક ચોખાનો લોટ આપણે નાખવાનો હોય તો આપણે એ નાખી દઈશું, બરોબર, કોટિંગ માટે, કોટિંગ માટે. પછી આમાં હજી બીજું છે ને, એક હળદર નાખવી હે એટલે થોડુંક મસ્ત થઈ જાય, અને થોડીક હિંગ નાખી દઈશું, અને મીઠું નાખી દઈશું, લીંબુ નાખી દઈ આપણે અડધું આમાં નાખી દઈશું, અજમોરીઓ ને એ થોડોક આવી રીતે આમ કરી મહરી નાખી દઈશ, આમાં અજમો નાખી મસ્ત ટેસ્ટ આવે, અજમો તો ભજીયામાં જોઈએ જ. હા, ચણા નો લોટ નાખી દઈશું જેટલો જોઈ ને પ્રમાણે, કોટિંગ પ્રમાણે, બરોબર. થોડું પાણી નાખી દઈશું આપણે, આશી થોડા ગોગડા ભજીયા એટલે હું એ ગોગડિયા, ગોગડિયા એટલે ગોગડિયા હું, ગોગડી ભજીયા, ગોગડી ભજીયા, ગોગડી ઈ આવાજ બસ ઈ બધી આજ ગોગડી ભજી આજ ટાઈપ નો, એમાં મરચા વધારે હોય, આમાં હે ને લાલ મરચા તમે કરી શકો, પટ્ટીમાં લાલ ને બે હોય, પણ અમે એક આ એક જ ખાઈ રાખા મમ્મી. પછી આપણે લાલ ખાય કે લીલા ખાય, આશીષ ને લીલા ખાવા માટે લીલા ખાઈ દે, આશીષ ને જોઈ બહુ આપને જે ભાવે ને એ જ બને. તો જો આપણું હે ને આ પટ્ટી રેડી થઈ ગયા હે, જો આવી રીતે આવી રીતે કોટિંગ થઈ ગયું હે આખું, આ રીતે. અરે વાહ, સરસ, ખુશી. હાલો બધા, કુંભણિયા અને પટ્ટી ભજીયા ખાવા. જો બધી બાજુ ડીશુમાં તો ભરાઈ જ ગયા હે, હારી પટના કેવા બહેના પપ્પા, સરસ બહેના ને ભાઈવા ને, કુંભણિયા ભાઈવા ને પટ્ટી ભાઈવા ને. અરે ચટણી ને દહી ને કા મમ્મી, કેવી મોજ પડી તને? અરે વાહ, હાલો હાલો, હું ખાવા બેસી જાઉં, નકર આ બધા પતાવી દઈશે બધા, મારા ભાગમાં કઈ નહીં આવે, એટલે તો હું ખાઈ જઈશ. જો ને જો આશીષ ને એટલા બધા ભજીયા ખવાઈ ગયા હે ને, તો આશીષ ને અહીંથી ઓલા રૂમ માં કઈક લેવા જવું હોય તો આરા ચડી જાય હે, બોલો. પ્યોર આરા ચડે ને, હારી પટના ભજીયા ખાતા હોય તો અહીંથી બે ઊભું થાવ હોય તું લેતી આવ ને, હું નહીં જાઉં. વાહ રે વાહ, કોક વાર થાય, બાકી હું લઈ આવી જ દઉં તને, કોઈ ના પાડી તો આશીષ એમ ડકતાય નથી, એટલું એનું પેટ ફૂલ થઈ ગયું લાગે. આજ તો એવી ખવાઈ ગયું એકદમ, બધે ભજીયા ખાઈ ગયું, હું ખાઈ ગયો કે નહીં આજ કે જોઈ, આજે બધા બતાવી દીધા, રૂમ સાફ કરી નાખ્યો ને, રૂમ માં આવી બેઠા, હવે આપણે ફ્રેશ થઈ જઈશું એકદમ સરસ મજાના. અને હમણાંથી જો મેં નોટિસ કર્યું હોય કે હમણાંથી મને ચશ્મા પહેરતા ભૂલાઈ જાય, તો અડધા વ્લોગ માં હું ચશ્મા પહેરું ને અડધા વ્લોગ માં નથી પહેરતી, તો ભૂલકણી થઈ ગઈ મારી, રહી રહી મને કોમેન્ટ એ હતી, ખુશી દીદી ચશ્મા કેમ નથી પહેરતા, તમે ચશ્મા પહેરજો,
પણ મને હાવ ભૂલાઈ જજો, આજે અડધા વ્લોગમાં મેં ચશ્મા પહેર્યા અને અડધામાં નથી પહેર્યા. મેં મારો વાહ લાગી ગયો ખુશીને. તમારો વાહ લાગ્યો, તમારી આદત એવી છે ને એટલે. મારી આદત ચશ્મામાં એવી નથી, મારી આદત બીજા બધામાં એવી છે. મારે તારાથી એટલા બધા નંબર નથી હો. કઈ વાંધો નહીં, આપણે એને હવે થોડાક દિવસમાં આપણે મૂવી જોવા જઈએ, એકાદું નવું સારું આવ્યું હોય ને તો જાય જાય આપણે મૂવી જોવા. મને ઈચ્છા થઈ છે જોવાની, તો જાય એકાદું હવે જોઈ લો કયું આવ્યું મૂવી ને કયું નથી આવ્યું. ઈ હારા હારા મૂવી કાઢો તો મોજ પડે. કઈ હારા મૂવી માં ખુશી ને રોમેન્ટિક મૂવી ને એવા મૂવી વધારે ગમે ને મને. સ્ટોરી હોય પાછળ, ફેમિલી મૂવી, રોમેન્ટિક મૂવી. ફેમિલી મૂવી માં શૈતાન મૂવી આવ્યું, શૈતાન કેવું હે ના રિવ્યુ. તે ગુજરાતી મૂવી વસ જોયું, વસ મૂવી, હા તો એનું જ કોપી છે. તો ચાલો અમારો વિડીયો આજે અહીંયા જ એન્ડ કરી દઈએ. તમને અમારો વિડીયો ગમે તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બસ આવો નાવો પ્રેમ આપતા રહેજો. બધાને બાય, ગુડ નાઈટ.